મિત્રો ભવિષ્યમાં વપરાતા વાક્યો જેવા કે હું તને યાદ કરીશ મને તારી ખોટ પડશે તમારે ઇંગ્લિશમાં કેવું છે કે આપણે આજે પિક્ચર જોઈશું તે આજે તને મેસેજ કરશે ફોન કરશે હું તને આજે મળીશ તે મારી સાથે આવશે મિત્રો આ બધા જ વાક્યોનું ઇંગ્લિશ જો કરવું હોય તો તમારે કાળ વાપરવો પડશે સાદો ભવિષ્યકાળ તો આજે તમને ચોક્કસથી આવડશે વિડીયો પૂરો જોવાનો છે ધ્યાનથી સમજવાનો છે ચોક્કસથી તમે શીખી શકશો મિત્રો આજે સ્પોકન ઇંગ્લિશનો અગિયારમો દિવસ છે આગળના દસ ભાગની લિંક નીચે આપેલી છે ચોક્કસથી જોઈ લેશો જે લોકોએ દસ ભાગ પૂરા કર્યા છે કોંગ્રેચ્યુલેશન્સ તમારું ઇંગ્લિશ ઘણું સારું હવે થઈ ગયું હશે તો આ ત્રીસ દિવસનું જે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે એકદમ ફ્રી છે તમે એકદમ ફ્રીમાં ઇંગ્લિશ શીખી શકશો તો સૌથી પહેલા સમજીએ કે આ જે વાક્યો છે બનાવવા માટે કાળ વપરાય છે તે ક્રિયા કરશે કોઈ પણ ક્રિયા થશે તમે આવા વાક્યો વિચારો તે આવશે હું જઈશ હું હું ઘર ખરીદીશ હું મોબાઈલ ખરીદીશ આ બધા જ વાક્યો છે ને ભવિષ્યમાં થશે એવું બતાવે છે ક્રિયા તો આના માટે વપરાશે સાદો ભવિષ્યકાળ બરાબર છે સાદો ભવિષ્યકાળ ઇંગ્લિશમાં સાદાને કહેવાય છે સિમ્પલ અને ભવિષ્યકાળ એને આપણે કહીશું ફ્યુચર ટેન્સ તો સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ ક્રિયા ભવિષ્યમાં થશે ક્યારે થશે કઈ રીતે થશે કશું ટેન્શન નહીં લેવાનું ભવિષ્યમાં થશે વાક્યો કેવા બને કોઈ પણ કાળનું વાક્ય તમારે જો બોલવું હોય ને તો પેલા માળખું આવડવું જોઈએ તો માળખું પડે માળખું છે આઈ યુ હી શી ઈટ ધે એ બધું સબ્જેક્ટ એટલે કે કરતા કહેવાય એના પછી તમારે મૂકવાનું છે વિલ હવે ખાલી વિલ જ વપરાય છે યાદ રાખજો પહેલા વિલ અને શેલ બે વપરાતા હવે શેલ નથી વપરાતું બોલવામાં ખાલી વિલ જ વપરાય છે એટલે તમારું ટેન્શન ઓછું બીજું છે ક્રિયાપદ એટલે કે તો આ ત્રણેય આવડવી જોઈએ ક્રિયાપદનું કઈ રૂપ પહેલું રૂપ જે છે વિવન એ વપરાશે તો કર્તા વિલ અને પછી ક્રિયાપદ વાક્ય જોશો એટલે બધું જ આવડશે છેલ્લે તમને હોમવર્ક પણ આપીશ તમારે કમેન્ટમાં જવાબ લખવાનો છે ચલો સૌથી પહેલા સમજીએ કે સમજાવું છું સમજો પહેલા તો આઈ જોડે શું વપરાશે બધા જોડે વિલ જ વપરાય છે તો વાક્ય શું બનશે જુઓ આઈ વિલ વર્ક પહેલું વાક્ય છે આઈ વિલ વર્ક હું કામ કરીશ જો કેટલું સિમ્પલ છે કરતા સૌથી પહેલા કરતા વિલ અને પછી ક્રિયાપદ કરતા વિલ ત્રણ સ્ટેપ છે કરતા વિલ અને પછી ક્રિયાપદ આઈ વિલ વર્ક હું કામ કરીશ તમારે કેવું છે હું રમીશ આઈ વિલ પ્લે તું શું કરીશ હું રમીશ આઈ વિલ પ્લે ચલ ભાઈ હવે તું શું કરીશ તમે કહેશો આઈ વિલ ઇટ હું જમીશ હવે ચલો હું લખીશ તમે કહેશો આઈ વિલ રાઈટ તમે કહો છો હું ગાડી ચલાવીશ આઈ વિલ ડ્રાઈવ આઈ વિલ ડ્રાઈવ અને તમે પાછળ મૂકો છો ટુડે આજ ગાડી તે ભાઈ ચલાવેગા આઈ વિલ ડ્રાઈવ ટુડે આજ મેં મેલ ડ્રાઈવ ટુ ડે તો બધા બધા સાથે વિલ જ વપરાય છે એટલે ટેન્શન ના લો જુઓ બીજું વાક્ય તમે જુઓ એના પછી જુઓ હી શી ઈટ અથવા તો કોઈ નામ આપ્યું હોય તો પણ ટેન્શન નહીં લેવાનું હી વિલ વર્ક તે કામ કરશે શી વિલ પ્લે તે છોકરી રમશે તેણીની રમશે તે જમશે શી વિલ ઇટ બરાબર છે શી વિલ રાઈટ તે લખશે તમારે કેવું છે કે તે વસ્તુ કામ કરશે ઈટ વિલ વર્ક ઇટ વિલ વર્ક એ કામ થઈ જશે એનાથી ઇટ વિલ વર્ક હા ચોક્કસથી એ કામ કરશે ચલો આગળ સમજવું છે કોઈ નામ આપ્યું છે ધારો કે નામ આપ્યું છે અહીંયા નામ તમે લઈ લો મનુ તો મનુ મૂકી દઈએ મનુ વિલ વર્ક મનુ કામ કરશે બરાબર છે એ રીતે વાક્ય વપરાશે મનુ વિલ પ્લે મનુ રમશે તો નામ આપ્યું હોય તો પણ એની સાથે વિલ જ વપરાય છે તો હી શી ઇટ કઈ પણ આપ્યું હોય ટેન્શન નહીં લેવાનું બધાની સાથે વિલ અને ક્રિયાપદ આવી જશે ચલો તમારે કેવું છે વી અને પછી વિલ અમે લોકો કામ કરીશું તમે કહેશો વી વિલ વર્ક વી વિલ વર્ક તમે લોકો રમશો યુ વિલ પ્લે બરાબર છે યુ વિલ પ્લે તમે લોકો ગાડી તું ગાડી ચલાવજે યુ વિલ ડ્રાઇવ તું ગાડી ચલાવશ યુ વિલ ડ્રાઇવ એ લોકો જમશે ધે વિલ ઈટ ધે આવશે જ્યારે અમે કંઈક કરીશું તો વી આવશે તમે લોકો એટલે યુ એ લોકો એટલે ધે તો આટલું યાદ રાખવાનું છે બધા જોડે વિલ તો વપરાય જ છે હવે કેટલાક વાક્યો સમજીએ જેથી તમારી પ્રેક્ટિસ થઈ જાય જો પહેલું વાક્ય છે તો હવે સૌથી પહેલું વાક્ય તમે જોઈ શકો છો હું આવીશ બોલો કયા કાળની વાત છે હું આવીશ ભવિષ્યની વાત છે તો તમારે મૂકવું પડશે હું એટલે તમે મૂકશો આઈ બરાબર છે આવવાની વાત છે તો ક્રિયાપદ છે કમ અને તમને ખબર છે કે ભવિષ્યની વાત હોય તો કરતા પછી આઈ પછી તમારે શું મૂકવાનું છે તમે કહેશો સર વિલ મૂકવાનું છે તો વાક્ય તમારું જે બનશે એ છે આઈ વિલ કમ બોલો આઈ વિલ કમ હું આ આઈ વિલ કમ ચલો બીજું વાક્ય છે કે મારા મમ્મી રાંધશે જમવાનું મારા મમ્મી બનાવશે તો વાક્યમાં સૌથી પહેલા કરતા કોણ છે મારા મમ્મી તમે કહેશો માય મધર માય મધર અને રાંધશે જમવાનું બનાવશે ક્રિયાપદ છે કુક અને કર્તા છે માય મધર તો પછી તમારે શું આવશે બધામાં તમને ખબર છે કરતા પછી વિલ જ મૂકવાનું છે બીજું કંઈ છે જ નહીં આપણી જોડે તો તમારું વાક્ય બનશે માય મધર વિલ કુક માય મધર વેલકોક મારા મમ્મી જમવાનું બનાવશે ચલો તમારે કેવું છે કે તે છોકરી ગીત ગાશે અને તે જીતશે પણ ખરી મારું એવું માનવું છે તે ગાશે અને તે જીતશે કયો કાળ છે બોલો તે ગાશે ગીત ગાશે અને જીતશે ભવિષ્યની વાત છે બરાબર છે શી ખાલી જગ્યા આપી છે સિંગ સિંગ એટલે ગાવું બરાબર છે તો અહીંયા જોઈ શકો છો શી અહીંયા વિલ આવશે શી વિલ સિંગ અને તે જીતશે શી વિલ વિન શી વિલ સિંગ એન્ડ શી વિલ વિન આવું વાક્ય બનશે બોલો તે ગાશે ને તે જીતશે સી વિલ સિંગ શી વિલ સિંગ એન્ડ અને શી વિલ વિન બોલો કે આમ બોલશો તો તમને પ્રેક્ટિસ થશે શિવિલ સિંગ એન્ડ વિન આ રીતનું વાક્ય બનશે ચલો આગળનું વાક્ય છે કે હું તારી સાથે રમીશ તું ટેન્શન ના લે હું તારી સાથે રમીશ સૌથી પહેલા કર્તા કોણ છે ભવિષ્યની વાત છે આઈ આઈ જોડે તમે મૂકશો વિલ આઈ વિલ અને પછી રમવું બોલો રમવાનું ક્રિયાપદ શું છે પી એલ એ વાય પ્લે એટલે રમવું આઈ વિલું રમીશ તારી સાથે એટલે વિથ મુકવું પડશે આઈ વિલ પ્લે વિથ યુ આગળ ભણાવેલું છે વિથ ફોર ફ્રોમ ક્યારે વપરાય પ્લે વિથ યુ ચલો હું તારા માટે રમીશ તારા માટે હું રમીશ આઈ વિલ પ્લે ફોર યુ આમ તો હું નહોતો રમવાનો પણ આઈ વિલ પ્લે ફોર યુ હું તારા માટે રમીશ એ અર્થમાં વાક્ય બની શકે છે હું તારી સાથે રમીશ બરાબર હવે ચલો હું તારી રાહ જોઈશ હું તારી રાહ જોઈશ સૌથી પહેલા ભવિષ્યની વાત છે તો વિલ વાળું વાક્ય બનશે હું એટલે તમે સૌથી પહેલા મૂકશો આઈ આઈ સાથે તમારે મૂકવાનું છે વિલ આઈ વિલ હવે રાહ જોઈશ એટલે ક્રિયાપદ છે વેઇટ આઈ વિલ વેઇટ અને તારી એટલે તારા માટે તો તમારે મૂકવું પડશે ફોર તો તમારું જે વાક્ય બનશે હું તારા માટે તારી રાહ જોઈશું ભવિષ્ય મુંબઈથી આવશે આવું આપણે કહીએ ને તે સુરત થી આવશે તે બરોડા થી આવશે અમદાવાદથી આવશે હવે તે લોકો એક કરતાં વધારે છે તો તમારે ધ્યેય મૂકવું પડે ધ્યે હવે બધાની સાથે શું વપરાય છે ભવિષ્યમાં વિલજ વપરાય છે તો ધી વિલ કમ સૌથી પહેલા શું બનશે કમ અને કોઈ આવશે તો તમારે મૂકવું ધે વિલ કમ ફ્રોમ મુંબઈ તો તમારો જવાબ શું છે તમે બોલશો ધી વિલ કમ ફ્રોમ મુંબઈ ધે વિલ કમ ફ્રોમ મુંબઈ એ લોકો મુંબઈથી આવશે ચલો હું આવતા વર્ષે ઘર ખરીદીશ મારો પ્લાનિંગ એવો છે કે હું આવતા વર્ષે ઘર ખરીદીશ આનું ઇંગ્લિશ તમારે કરવાનું છે હું આવતા વર્ષે ઘર ખરીદીશ કઈ રીતે બનાવશો સૌથી પહેલા હું એટલે તમે લખશો આઈ હવે તમારે આઈ સાથે બધા સાથે શું વપરાય છે વિલ વપરાય છે આઈ વિલ હવે ખરીદવું આના માટે શું છે બોલો તમે કહેશો આઈ વિલ અને અહીંયા મૂકશો બી યુ અને વાય બી વાય એટલે બાય ખરીદવું બીયુ વાય આઈ વિલ બાય પણ શું ખરીદવાનું છે એ પણ મૂકવું પડશે તો તમારે મૂકવું પડશે બાય પછી તમારે કહેવું પડશે હાઉસ બરાબર છે તો તમારો જવાબ શું હશે આઈ વિલ બાય હાઉસ આઈ વિલ બાય હાઉસ નેક્સ્ટ યર આઈ વિલ બાય હાઉસ નેક્સ્ટ યર હું આવતા મહિને ઘર આવતા વર્ષે સોરી આવતા વર્ષે ઘર ખરીદીશ તો એવા કેટલાક વાક્યો છે તમે ઘણીવાર પિક્ચરમાં પણ સાંભળ્યા હશે કે હું તને યાદ કરીશ આઈ વિલ રિમેમ્બર યુ હું તને યાદ રાખીશ આઈ વિલ રીમેમ્બર યુ મને તારી ખોટ સાલશે મને તારી ખોટ પડશે આઈ વિલ મિસ યુ હું તને યાદ કરીશ આ બંને વાક્યો એ અર્થમાં જ છે બરાબર છે આઈ વિલ રિમેમ્બર યુ આનો અર્થ એ છે કે હું તને યાદ રાખીશ આઈ વિલ રીમેમ્બર યુ આઈ વિલ મિસ યુ હું તને યાદ કરીશ મને તારી ખોટ પડશે એ અર્થમાં વાક્ય છે આઈ વિલ મિસ યુ ચલો આગળ છે આજે આપણે પિક્ચર જોઈશું વી વિલ વોચ મૂવી ટુડે વી વિલ વોચ મૂવી ટુડે તે આજે તને મેસેજ કરશે શી વિલ કોલ યુ અથવા તો અહીંયા કોલ ની જગ્યાએ તમે મેસેજ પણ મૂકી શકો શી વિલ ફોન કરશે તો કોલ મૂકવું પડશે ને મેસેજ કરશે અહીંયા મેસેજ કરશે તો તમારે કોલની જગ્યાએ લખી દેવાનું છે એમ ઇ ડબલ એસ એ જી ઈ શી વિલ મેસેજ યુ ટુડે એ તને આજે મેસેજ કરશે હું તને આજે મળીશ આઈ વિલ મીટ યુ ટુડે આઈ વિલ મીટ યુ ટુડે અને આ વાક્ય તમારે કમેન્ટમાં લખવાનું છે કે તે મારી સાથે આવશે આનો જવાબ તમારે કમેન્ટમાં લખવાનો છે તે મારી સાથે ભવિષ્યમાં એટલે કે આવશે કાલે આવશે આવતા મહિને આવશે જ્યારે પણ વાક્ય તમારે કમેન્ટમાં ઇંગ્લિશમાં લખવાનું છે વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી જણાવશો થેન્કસ ફોર વોચિંગ